सूरत शहर में पुलिस की वृद्धा प्रत्येनी संवेदनाओ किस्साओ सामे आव्यो छे। लंडन खाते रहता चिखलीना एनआरआई वृद्ध रशिकलाल पटेल उधना खाते आवेला मकान सूरत में रहता तेना भाणेजे ज पचावी लीधो हतो। सीनियर सिटीजन ने न्याय मेळवा उधना पोलिस स्टेशन तो पहोंच्या हता, ज्यां सूरत पोलिस कमिश्नर अजय तोमर उधना पोलिस नी सरप्राइज विजिट माटे पहोंच्या हता। તેમણે પોલીસ સ્ટેશનમાં વૃદ્ધને અટવાતા જોઈ તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી। એનઆરઆઈ દાદાની ફરિયાદ સાંભળી સુરત પોલીસ કમિશનર પોલીસ અધિકારીને તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરવાની સૂચના આપી હતી। પોલીસ અધિકારીએ 24 કલાકમાં જ દાદાને ફરિયાદ લઈ મકાન પરત અપાવી ન્યાય આપ્યો હતો। આ અંગે સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સુરત શહેરમાં પોલીસ સ્ટેશનના પીએસઓની કામગીરી કેવી હોવી જોઈએ તે બાબતે ઉધના પોલીસ સ્ટેશનની મુલાકાતે ગયા હતા। તે સમયે આ વૃદ્ધ રસિકલાલ પટેલ ઉધના પોલીસ સ્ટેશન આવ્યા હતા અને વૃદ્ધ પોલીસ સ્ટેશનમાં આવેલા જોઈ તેની તકલીફ અને પીડા સાંભળી હતી। ત્યારબાદ પોલીસ અધિકારીને તાત્કાલિક અસરથી જ આ મામલે નિરાકરણ લાવવાનો આદેશ આપ્યો હતો। ગઈકાલે રાબેતા મુજબ પોલીસ સ્ટેશનોની મુલાકાત લેવા માટે અમારા એક પોલીસ સ્ટેશનની વિઝિટના કાર્યક્રમ હતા, જેમાં ઉધના, ડિંડોલી, લિંબાયત અને ગોડાદરા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી। આ મુલાકાતનો હેતુ એટલો જ હતો કે નવા વર્ષમાં હેપી ન્યૂ ઇયર કહેવાની રીત પોલીસની એવી હોવી જોઈએ જેથી લોકોના પોલીસ ઉપર વિશ્વાસ વધે, પોલીસ સ્ટેશનમાં આવનાર કોઈ પણ નાગરિકને હૂંફ મળે, મદદ મળે અને બનતા સુધી કોઈ પણ કાયદાકીય બાબતમાં જ્યાં પોલીસના અધિકારની બાબત આવે છે ત્યાં સુધી પોલીસ સામેથી ચાલીને લોકોને મદદરૂપ થાય। ગઈકાલે લગભગ 5:30-6 વાગે જ્યારે હું ઉધના પોલીસ સ્ટેશનમાં ગયો ત્યારે જ એક સિનિયર સિટીઝને ત્યાં પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી કરી। હું ત્યારે પીએસઓની સાથે ચર્ચા કરતો હતો, પીએસઓની કામગીરી કેવી હોવી જોઈએ, પીઆઈ, એસીપી, ડીસીપી અને પીઆઈ આ બધાને, કે પીએસઓ કેવી રીતે અરજદારોને મળે, કેવી રીતે નાગરિકો આવે પોલીસમાં એમને મળે। એવામાં આ એક સિનિયર સિટીઝન જે હાલ લંડનમાં સ્થાયી થયેલા છે એના નામ છે રસિકલાલ મગનલાલ પટેલ, 76 વર્ષની ઉંમર છે। આ ભાઈ ત્યાં પીએસઓ પાસે આવ્યા, મેં ચલાવીને એને પૂછ્યું કે કેમ આવ્યા છો પોલીસ સ્ટેશનમાં, તો આ વડીલે મને વાત કરી કે હાલમાં આ લંડન રહે છે અને ઘર પરિવારની આંતરિક સમજૂતીના ભાગરૂપે એના ભાણેજને મકાન રહેવા માટે આપ્યા હતા, હવે 3 દિવસ પછી એને જવું છે, ભાણેજ હવે મકાન પાછા આપવાની ના પાડે છે। 3 દિવસમાં લંડન પાછા જવાનું હોય, પહેલાં સમજૂતી એવી હતી કે જ્યારે પણ મામા આવશે ત્યારે હું મકાન પાછો આપી દઈશ। સંપૂર્ણ વાત સાંભળ્યા પછી મેં પીઆઈને અને એસીપીને વાત કરી અને પોલીસના તમામ અધિકારીઓએ તાત્કાલિક બંને પક્ષોને ભેગા કર્યા અને આજે આ લંડનમાં રહેતા ભાઈ શ્રી રસિકલાલ મગનલાલ પટેલ આજે મારા ઓફિસે મળવા માટે આવ્યા। મને ખૂબ હર્ષ અને આનંદ છે કે પોલીસની ત્વરિત કામગીરીથી એની તકલીફ દૂર થઈ। આ એક મેસેજ તમામ નાગરિકો સુધી પહોંચાડવાની પણ જરૂર છે, જેવી રીતે પોલીસમાં પરિવર્તન થઈ રહ્યા છે માનસિકતામાં, એવી જ રીતે નાગરિકોને પણ જાગૃત થવાની જરૂર છે કે કોઈ પણ બાબતમાં હોય, તકલીફ હોય તો સાચી રજૂઆત પોલીસ સ્ટેશનમાં જઈને કરો અને મિત્રભાવથી પોલીસ તાત્કાલિક કાયદાકીય રીતે આ લોકોને સંપૂર્ણ હેલ્પ મદદ પૂરી પાડશે। મને ખૂબ આનંદ છે કે આ સિનિયર સિટીઝન સામેથી ચાલીને અહીં આજ કહેવા માટે આવ્યો કે સુરત સિટી પોલીસ એવી રીતે તાત્કાલિક અમને મદદ કરશે એવી તો અમને અપેક્ષાએ નહોતી, એટલી ઝડપથી કામગીરી થશે। 70 વર્ષીય વૃદ્ધ રસિકલાલ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2015માં મારી બહેનની તબિયત ખરાબ રહેવાથી ઉધના વિસ્તારમાં તેને દવા કરવામાં આવે છે, જેને લઈને મેં મારા ભાણેજને આ મકાન રહેવા માટે આપ્યું હતું। ત્યારે કહ્યું હતું કે મને જરૂર પડશે તો મકાન પરત કરી આપજો, મારે ત્યાં સુધી કોઈ જ તમારી પાસે ભાડું કે ચાર્જ જોઈતો નથી।
જો કે જે તે સમયે ભાણેજે મામાની વાત સાથે સંમતિ દર્શાવી હતી, જેથી રસિકલાલ ફરી લંડન જતા રહ્યા હતા. જો કે આજે 7 વર્ષ પછી રૂપિયાની જરૂર હોવાથી તેઓ સુરત આવ્યા અને 2 મહિના અગાઉ મકાન પરત આપવાનું કહેતા ભાણેજે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને મકાનની અવેજમાં 6 લાખ રૂપિયા માંગતા મકાન પર કબજો કરી પચાવી પાડવાની વૃત્તિ હતી. હાલ તો એક NRI વૃદ્ધને સુરત પોલીસ કમિશનરે મકાન પરત કરાવી અપાતા તેઓએ સુરત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. અહીં આવ્યા પછી મને જે સપોર્ટ પોલીસ ઓફિસરે આપ્યો છે એ બદલ હું થેન્ક યુ અને એમનો આભાર માનું છું કે મારી જે પરિસ્થિતિ હતી એ લોકો એક જ મિનિટમાં સોલ્વ કરી. અને આઈ એમ સો પ્રાઉડ ઓફ સુરત પોલીસ ઓફિસર, નોટ જસ્ટ હિયર બટ થ્રુ આઉટ ઇન્ડિયા. બધાને કહી દઉં છું કે તમે બધી જગ્યાએ જાઓ, તમને આવી જ રીતના સ્વાગત અને તમારું કામકાજ પૂરું પાડશે. અને હું ધન્યવાદ આપું છું આ પોલીસ સ્ટેશનને અને જે સિનિયર ઓફિસર જેમને અમને મળ્યા એમની હું કોઈ દિવસ ભૂલીશ નહીં. આ તો એવું છે ને કે આઈ હેવ ટોલ્ડ હિમ ફોર 2 મંથ્સ, 2 યર્સ. અચ્છા, હું 1-2 વર્ષ પહેલાં એમને ફોન કરીને કીધું છે કે મને આ હાઉસની જરૂર છે, ગમે ત્યારે આવીશ. હવે અહીંયા 16 એટલે 16 સપ્ટેમ્બરમાં અહીંયા આવ્યા, એમને ખબર આપી હતી મારી ભાણેજે કે હું 15 દિવસ પહેલાં એમને ખબર આપી કે હું આવું છું, તો કે મામા આવે તો હું ઘર ખાલી કરીશ, રાઈટ. અહીંયા આવ્યા પછી એમને ફોન કર્યો કે મામા આવ્યા છે, તો એ મારી ભાણેજે શું કે તમે એમને રાખ્યા કેમ, એ ગમે ત્યાં જાય પણ અરે મારું ઘર છે, તમે પચાવીને બેઠા તો મારા ઘરમાં તમે ના આવવા દો તો હું મારા ભરાઈને ઘરે જાઉં ને. એમને મને પ્રેમથી બોલાવ્યું તો હું ત્યાં જાઉં ને, તો એ હિસાબે હું મારા ભાણેજને ઘરે ગયો. હવે એ ભાઈ શું કે જેટલું બધું મારી પ્રોપર્ટી છે અહીંયા એ ભાણેજને મળવાની છે. તો મેં એને એમ કીધું પોલીસ ઓફિસરને કે આ પ્રોપર્ટી હું મારી ભાણેજને કોઈ દિવસ આપીશ નહીં, હું આઈધર રેન્ટ ઇટ ઓ હું સેલ કરીશ, પણ ભાણેજને નહીં આપું. કારણ કે એને આપીશ તો આખા સગાવાળા એને નોચી ઘાસે કે તને ફોકટમાં મકાન મળ્યું છે.